नमस्कार, जय स्वामीनारायण विद्यार्थी मित्रों। आजना वीडियो लेक्चर में आपणे धोरण 12 विषय अंग्रेजी यूनिट नंबर 3 ना रीड 2 नो अभ्यास करवा जई रह्या छीए, के जेनुं नाम छे स्ट्रेस कंट्रोल एक्सरसाइजीस, एटले के तणावने नियंत्रित करनारी कसरतो। विद्यार्थी मित्रों, तमने आगना वीडियो लेक्चर में जे आपणे स्ट्रेस एटले के तनाव विषय चर्चा करेली ए बधुं याद ज हशे। स्ट्रेस शुं छे एटले के तनाव शुं छे, केवी रीते उत्पन्न थाय छे अने एनी आपणा शरीर उपर, मन उपर, आपणी लागणी उपर केवी रीते बधी असर थती होय छे वगैरे विषय आपणे गया लेक्चरनी अंदर अभ्यास कर्यो हतो। આજે આ પાઠની અંદર એટલે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ નામનો જે આ પાઠ છે તેની અંદર આપણે હવે સ્ટ્રેસ એટલે કે જે ટેન્શન છે, તણાવ છે, તેના વિશે વાત નથી કરવાની, પરંતુ સ્ટ્રેસ એટલે કે જે તણાવ છે કે જેના વિશે આપણે અગાઉ માહિતી મેળવી લીધી છે એને દૂર કેવી રીતે કરી શકાય એને લગતી જે કસરતો છે એનો અભ્યાસ કરવાનો છે। એટલે કે પાઠની અંદર સ્ટ્રેસની વાત જ નથી, બસ એને દૂર કરવા માટેની જે કસરતો છે માત્ર એની જ ચર્ચા છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ શરૂ કરીએ। પહેલી કસરત છે શોર્ટ મેડિટેશન 1, એટલે કે ટૂંકું ધ્યાન। શોર્ટ એટલે કે ટૂંકું અને મેડિટેશન એટલે ધ્યાન કરવું। ધ્યાન કરવું એટલે કે કોઈ પણ એક વસ્તુ ઉપર તમારું જે મન છે એને કેન્દ્રિત કરી તમારા બીજા વિચારોને તમે અટકાવી અને થોડી વાર સુધી તમે એ પરિસ્થિતિમાં રહો છો એને આપણે ધ્યાન કહીએ છીએ। તો એવું શોર્ટ મેડિટેશન 1 નામની કસરત છે કે જેના વડે આપણે સ્ટ્રેસને કંટ્રોલ કરી શકાય છે। એમાં પહેલો મુદ્દો છે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ। મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી જાતને એટલે કે તમારે તમારી જાતને કમ્ફર્ટેબલ બનાવવાની છે। કોઈ એવી સરસ મજાની જગ્યા, એવી ચેર છે કે પછી સોફા છે કે કોઈ પણ જગ્યાએ તમારે પોતાની જાતને એકદમ સ્ટેબલ બનાવી અને કમ્ફર્ટેબલ થઈને બેસવાનું છે। ક્લોઝ યોર આઈઝ અને તમારી આંખો બંધ રાખવાની છે। ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝિસ કામનેસ ટુ યુ। બીજા મુદ્દામાં શું કહે છે કે ચૂઝ અ વર્ડ, એક શબ્દ પસંદ કરો ધેટ સિમ્બોલાઇઝિસ કામનેસ, કે જે સિમ્બોલાઇઝ કરતું હોય, પ્રતીક હોય કામનેસ એટલે કે શાંતિનું, ટુ યુ એટલે કે તમારા માટે। શકીએ કે ભાઈ હાર્મની, ટ્રાન્ક્વિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ, કે જે બધા જ શબ્દોનો મતલબ થાય છે શાંતિ। આમ તો બધાના મતલબ અલગ અલગ છે, પરંતુ અહીંયા પાઠના સંદર્ભમાં એ દરેક શબ્દનો મતલબ થાય છે શાંતિ। એમાંથી કોઈ પણ શબ્દ તમે પસંદ કરી શકો છો। આગળ કહે છે મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ। હવે જે તમે શબ્દ પસંદ કરેલો છે કે જે તમારા માટે શાંતિનું પ્રતીક છે, એ પસંદ કરેલા શબ્દ ઉપર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે। તમારે મનના બધા જ વિચારો અટકાવીને માત્ર ને માત્ર જે શબ્દ પસંદ કરેલો છે એના ઉપર જ તમારા વિચારો રાખવાના છે। વિઝ્યુઅલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ। શું કહે છે આગળ કે વિઝ્યુઅલાઇઝ કરો। વિઝ્યુઅલાઇઝ કરવું એટલે કે તાદૃશ્ય, એટલે કે મનના વિચારોથી એ દ્રશ્ય ઊભું કરવું, અથવા તો એ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એવી કલ્પના તમારા મનમાં કરવાની છે। તો વિઝ્યુઅલાઇઝ સીન, એ પ્રકારના દ્રશ્યોને વિઝ્યુઅલાઇઝ કરો, ઇમેજ કરો, ઇમેજિન કરો, ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ, કે જે એ શબ્દ સાથે જોડાયેલા હોય। દાખલા તરીકે કામનેસ, હાર્મોની, ટ્રાન્ક્વિલિટી કે સેરેનિટી, પીસ અથવા તો રિલેક્સ, આ બધામાંથી કોઈ પણ એક શબ્દ પસંદ કરેલો છે
તો હવે એની સાથે જોડાયેલા જે દ્રશ્યો છે એને તમારે વિઝ્યુઅલાઇઝ કરવાના છે, એટલે ઇમેજિન કરવાના છે. ઓર અથવા તો બિલ્ડઅપ મેન્ટલ ઇમેજીસ. જો એ શબ્દ સાથે કોઈ જોડાયેલા દ્રશ્યો તમને યાદ ન આવતા હોય તો તમારે બિલ્ડઅપ કરવાની છે. ઇમેજીસ એટલે કે એવી છબીઓ, તમારે એ પ્રકારની છબીઓ હવે મનમાં ઊભી કરવાની છે. જો તમને યાદ ના આવતી હોય કે આ શબ્દ સાથે કઈ સ્થિતિ અથવા તો કયું સીન, કયું દ્રશ્ય જોડાયેલું છે, તો એને બદલે હવે તમે તમારું દ્રશ્ય ઊભું કરી શકો છો. ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ, કે જે દ્રશ્ય વડે તમે એ શબ્દનું વર્ણન કરી શકતા હોવ એવી મેન્ટલ ઇમેજીસ તમારે ઊભી કરવાની છે. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની ઓર ટ્રાન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. શું કહે છે આગળ? યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ, તમે થોડોક વધારે સમય પસાર કરી શકો છો ઇમેજિંગ એટલે કે આવી રીતે જે કલ્પના કરવાની વાત છે એની અંદર તમે વધારે સમય પસાર કરી શકો છો. વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની એન્ડ ટ્રાન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. જો તમે તમારી અંદર, તમારા શરીરની અંદર, તમારા મનની અંદર હાર્મની, કે જેને આપણે સંવાદિતા કહી શકીએ, ટ્રાન્ક્વિલિટી એટલે કે જેને શાંતિ કહી શકીએ, એ પ્રકારની અનુભૂતિ તમને જો થઈ રહી હોય તો તમે આ પોઝિશન, આ સ્થિતિમાં વધારે સમય સુધી સમય પસાર કરી શકો છો. અને પછી છેલ્લે કહે છે ઓપન યોર આઈઝ અગેઇન, અને હવે તમારે તમારી આંખો ફરીથી ખોલવાની છે. હવે એની અંદર વાત કરીએ, પહેલો પોઈન્ટ છે એક ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ. શું કહે છે કે પીક અ મટીરિયલ, કોઈ એક પદાર્થ, કોઈ એવી વસ્તુ પીક કરો એટલે કે લો. સચ એઝ એટલે કે જેવું કે ડ્રેસ ફેબ્રિક એટલે કે આપણું જે કાપડ છે, તમે શર્ટ કે ટી શર્ટ કે પેન્ટ કે વગેરે પહેરો છો, એનું જે કાપડ છે એનો કોઈ ટુકડો છે એ લઈ શકો છો. અ સ્ટોન, કોઈ એક પથ્થર લઈ શકો છો. અ પીસ ઓફ વુડ, અથવા તો કોઈ એક લાકડાનો ટુકડો પણ લઈ શકો છો. ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ, અથવા તો તમને જે કોઈ પણ બીજી વસ્તુ અથવા તો પદાર્થ ગમે તમે તે વસ્તુને લઈ શકો છો. હવે શું કહે છે ધેટ અપીલ્સ ટુ યુ, જે તમને ગમતી હોય, જે તમને અસર કરતા હોય એવી વસ્તુ તમારે લેવાની છે. અને પછી કહે છે વિથ યોર આઈઝ ક્લોઝ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. વિથ યોર આઈઝ ક્લોઝ, આંખો બંધ કરીને એક્સપ્લોર એટલે કે શોધવાનું છે ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ એટલે કે તમે જે પદાર્થ, જે વસ્તુ પસંદ કરેલી છે તમારા હાથમાં છે અથવા તો તમે નજરની સામે રાખેલી છે, હવે એને બંધ આંખોથી વિઝ્યુઅલાઇઝ કરવાનું છે, એના વિશે વિચારવાનું છે કે એનું ટેક્સચર વગેરે છે એ કેવું છે, એની બનાવટ કેવી છે, કઈ રીતે બનેલું હશે વગેરે વિશે તમારે તમારા વિચારોને આગળ વધારવાના છે, કે જેના લીધે શું થાય કે કોઈ એક વસ્તુ ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો છો, એના વિશે ડીપમાં એટલે કે ઊંડાણપૂર્વક વિચારો છો કે આ વસ્તુ કેવી રીતે બનેલી છે, શું પ્રોસેસ હશે, તો શું થશે એના લીધે જે મનની અંદર આવતા બીજા વિચારો છે એ અટકી જશે. પછી છેલ્લે કહે છે સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ ડુઈંગ ધીસ, આ જે કસરત છે એ કરવા માટે તમે 2 મિનિટ સુધીનો સમય વિતાવી શકો છો. એટલે કે આ જે સામે મટીરિયલ અથવા તો ફેબ્રિક જે રાખેલું છે એના ઉપર આવી રીતે વિચારવામાં તમે 1 થી 2 મિનિટ વધારે પસાર કરી શકો છો. ત્રીજી કસરત છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. ગીવ એટલે કે આપો, યોર બ્રેઇન એટલે કે તમારા મગજને ઓક્સિજન હીટ એટલે કે જે ઓક્સિજન
છે એ હીટ કરવું, હીટ કરવું એટલે મારવું કે ફટકારવું કે એવું નહીં, પરંતુ જે ઓક્સિજનનો જથ્થો છે એ વધારે પ્રમાણમાં તમારા મગજમાં પહોંચે એવી કસરત, એટલે કે એ પ્રમાણે આ વસ્તુ કરવાની છે. જોઈએ એની અંદર શું છે. કસરતમાં કહે છે કે હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. શું કહે છે કે હાફ ધ પ્રોબ્લેમ એટલે કે અડધા પ્રોબ્લેમ્સ એટલે કે અડધી સમસ્યાઓ, વિથ બીંગ સ્ટ્રેસ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી. બીંગ સ્ટ્રેસ એટલે કે તણાવમાં હોઈએ એવી સ્થિતિ, એન્ડ અનેબલ અને અસક્ષમ હોઈએ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, યોગ્ય રીતે કોઈ વસ્તુ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આ બે વસ્તુ આપણી પાસે થઈ કે બીંગ સ્ટ્રેસ તણાવમાં હોઈએ અને યોગ્ય રીતે આપણે કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. આ પ્રકારની જે સમસ્યાઓ નથી લેતા, શેના માટે? ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, તમારા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ મળી રહે એવી રીતે તમે આ શ્વાસોશ્વાસની ક્રિયા નથી કરતા, એના લીધે અડધા પ્રોબ્લેમ્સ તો ક્રિએટ એટલે કે સર્જન થાય છે. આગળ કહે છે, વેન વી ગેટ સ્ટ્રેસ વી ટેન ટુ હોલ્ડ અવર બ્રેથ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. શું કહે છે? વેન વી ગેટ સ્ટ્રેસ એટલે કે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ એટલે કે ટેન્શન, અથવા તો એકદમ લો છો કે જેને ઊંડાણપૂર્વકના શ્વાસ કહેવાય એ પ્રકારે તમે શ્વાસ લેતા નથી. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, અને જે છીછરા શ્વાસ છે એ તમે કઈ રીતે લો છો? તો કે યુઝિંગ, ઉપયોગ કરીને, ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, આપણા જે ફેફસા છે એના ઉપરના ભાગને ઉપયોગ કરીને માત્ર તમે થોડા થોડા શ્વાસ લો છો. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીધિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેઇન, ડૂ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ. શું કહે છે કે ઇન ઓર્ડર ટુ ફરીથી તમારું જે મગજ છે એમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ મળી રહે એના માટે ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. નીચે આપેલી જે કસરત છે એ 2 મિનિટ માટે કરો. તો શું કીધું અહીંયા આપણને કસરતમાં? કે ઘણી વખત આપણે જે ટેન્શનમાં અથવા તો તણાવમાં હોઈએ છીએ એની પાછળ ઘણી વખત આપણી શ્વાસની પ્રક્રિયા પણ જવાબદાર હોય છે. એટલે કે આપણે યોગ્ય રીતે શ્વાસ નથી લેતા, આપણા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો, એના કારણે પણ ઘણી વખત આ સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો એ સમસ્યાનું નિવારણ શું છે? તો કહે છે, જોઈએ, રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. શું છે પહેલો મુદ્દો? રબ એટલે કે ઘસો, બોથ યોર હેન્ડ્સ એટલે કે તમારા બંને હાથ, હાથ એટલે કે તમારા જે હાથના પંજા છે એની વાત કરે છે, તમારા જે હાથના પંજા છે એટલે કે જે હથેળીઓ છે એને બંનેને સામસામે રાખીને રબ એટલે કે ઘસો ફોર અ મોમેન્ટ એટલે કે થોડીક ક્ષણો માટે, ટુ ક્રિએટ એનર્જી એટલે કે ઉર્જા ઉત્પન્ન કરવા માટે. જ્યારે તમે બંને હાથની હથેળીઓ એકબીજા સામે રાખીને ઘસશો એકબીજા સાથે, ત્યારે તમે પણ અનુભવી શકશો કે બંને હથેળીઓ ગરમ થતી હોય એવું તમને લાગે છે.
તો આ રીતે તમારે ઉર્જા ઉત્પન્ન કરવાની છે. બીજો મુદ્દો છે, પ્લેસ યોર પામ્સ ઓન ધ ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. શું કહે છે બીજા મુદ્દામાં, કે એ જે બંને હાથ એટલે કે બંને હથેળીઓ જે તમે ઘસીને ગરમ કરી છે અથવા તો ઉર્જા ઉત્પન્ન કરેલી છે, એ હથેળીઓનું શું કહે છે કે પ્લેસ યોર પામ્સ વન ઓન ધ ટોપ ઓફ અધર. એક હથેળી ઉપર હવે તમારે બીજી હથેળી રાખવાની છે. અને પછી કહે છે ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. અને આ જે હથેળી રાખવાની ક્રિયા એ ક્યાં કરવાની છે, તો બંને હાથ નો મતલબ થાય ડુંટી. ડુંટીનો જે ભાગ છે એનાથી સેજ નીચેના ભાગે જેને આપણે પેડું અથવા તો પેટનો ભાગ કહીએ છીએ, ત્યાં આ તમારે એનર્જી ઉત્પન્ન કરેલી જે હથેળીઓ છે એ બંને એકબીજા ઉપર રાખવાની છે. આગળ મુદ્દો છે, બ્રીધ કોન્શિયસલી ઇન ટુ યોર બેલી મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રેથ. શું કહે છે કે બ્રીધ કોન્શિયસલી, એકદમ સભાનપૂર્વક, એકદમ તમે જાગૃત હોવ એવી રીતે તમારે શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે. પણ કેવી રીતે? ઇન ટુ યોર બેલી, તમે જે શ્વાસ લો છો એ તમારા પેટમાં છે, ઊંડે સુધી જાય છે, એ તમે જોઈ શકો અથવા તો જાણતા હો એવી રીતે હવે તમારે ઊંડા શ્વાસ લેવાના છે. અને વધુમાં કહે છે કે મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીધ. ઇન બ્રીથ એટલે કે જ્યારે પણ તમે અંદર શ્વાસ લેવાની ક્રિયા કરો છો ત્યારે શું થવું જોઈએ, કે યોર પામ્સ રાઇઝ, તમે જે હથેળીઓ એકબીજા ઉપર રાખીને દુંટીના નીચેના ભાગે રાખેલી છે એ હથેળીઓ જ્યારે પણ તમે શ્વાસને અંદર લેવાની ક્રિયા કરો ત્યારે એ આગળ તરફ આવવી જોઈએ. અને છેલ્લો મુદ્દો છે, ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન. ઇમેજિન એટલે કે હવે કલ્પના કરો, બ્રીધિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન, તમે તમારા મનમાં તમારું જે મગજ છે એની અંદર ઓક્સિજનને પહોંચાડી રહ્યા છો, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ત્યાં તમે હાથે કરીને મોકલી રહ્યા છો એવી હવે તમારે કલ્પના કરવાની છે. અને અહીંયા તમારી આ જે કસરત છે એ પૂર્ણ થાય છે. આગળની કસરત છે ધ ક્રાઉન પુલ. ક્રાઉન પુલ, ક્રાઉનનો મતલબ થાય તાજ. તાજ એટલે શું કે જે મુગટ કહી શકાય, રાજા મહારાજા જે મસ્તક ઉપર ધારણ કરતા હતા એ પુલ. અને પુલ કરવું એટલે કે ખેંચવું. તો કોઈએ જે મસ્તક ઉપર પહેરેલો તાજ અથવા તો મુગટ છે એને ખેંચવાની વાત નથી, પરંતુ આ એક કસરતનું નામ છે કે જે મુગટ છે એને ખેંચવાની ક્રિયા. જોઈએ એની અંદર શું છે. વેન વી બ્રીધ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ વિચ ઇન ટર્ન્સ અલાઉઝ ધ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ. શું કહે છે કે વેન વી બ્રીધ, જ્યારે આપણે શ્વાસ લેવાની ક્રિયા કરીએ છીએ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે શું થાય છે, તો કે ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ. માઇક્રોસ્કોપિકનો મતલબ થાય સૂક્ષ્મ અને મૂવમેન્ટનો મતલબ થાય હલનચલન. તો એક સૂક્ષ્મ હલનચલન સેની ઓફ ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સનો મતલબ થાય આપણું જે હેડ એટલે કે આપણું મસ્તક છે એની અંદર જે ખોપરીનો ભાગ છે એ વિવિધ હાડકાઓથી બનેલો છે. એ હાડકાઓને કહેવાય છે ક્રેનિયલ બોન્સ, કે જેને આપણે કહીએ છીએ ખોપરી. ખોપરી શેની બનેલી હોય છે, તો કે હાડકાની, એ ક્રેનિયલ બોન્સ. એની અંદર શું થાય છે કે તો કે જ્યારે તમે શ્વાસ લેવાની ક્રિયા કરો છો ત્યારે સૂક્ષ્મ હલનચલન થતી હોય છે કે જે આપણે જોઈ શકતા કે અનુભવી શકતા નથી. હવે એનાથી શું થાય છે, તો કે વિચ ઇન ટર્ન્સ અલાઉ ધ સેરેબ્રોસ્પિનિયલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી. હવે આ શબ્દને સમજીએ કે સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ એટલે શું થાય, કે એક એવું પ્રવાહી કે જે આપણા મસ્તિષ્ક અને આપણી જે કરોડરજ્જુ છે એની અંદર હેરાફેરી કરતું હોય છે, એટલે કે એની અંદર એ પ્રવાહિત થતું રહેતું હોય છે.
એવું ફ્લુઇડ, એવું પ્રવાહી કે જેનો રંગ કે રૂપ કંઈ છે નહીં એવું. મૂવીઝની અંદર ઘણી વખત આ શબ્દને બોન્ડ મેરો તરીકે પણ પ્રસ્તુત કરવામાં આવે છે. તો એ જે ફ્લુઇડ, એ જે પ્રવાહી છે એને મુક્ત રીતે, ફ્રીલી એટલે કે મુક્ત રીતે પરિભ્રમણ કરવામાં આ વસ્તુ મદદ કરે છે. એટલે કે જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે જે હાડકાની આ જે સૂક્ષ્મ હલનચલન થાય છે એના લીધે જે આ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ છે, એટલે કે આ જે પ્રવાહી છે, એ એકદમ આરામથી આપણી કરોડરજ્જુ અને મસ્તિષ્કનો જે ભાગ છે ખોપરીનો, એમાં આરામથી એ પરિભ્રમણ કરતું હોય છે. થ્રુ ધ સ્પાઇનલ કોલમ, સ્પાઇનલ કોલમમાં થઈને, એટલે કે સ્પાઇનલ, સ્પાઇન એટલે થાય આપણી કરોડરજ્જુ, તો કરોડરજ્જુનો જે ભાગ છે ત્યાં થઈને આપણી આખા મસ્તિષ્ક એટલે કે આખી ખોપરીના ભાગની અંદર એ ફ્લુઇડ એકદમ આસાનીથી પ્રવાહિત થતું રહે છે. આગળ જોઈએ. વેન ટેન્સ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીધ ડીપલી ઇનફ, ધીસ બ્રીધ ડીપલી ઇનફ. અને એવી પરિસ્થિતિમાં કે જ્યારે માણસ ચિંતામાં છે અથવા તો અપસેટ એટલે કે ઉદાસ છે, ત્યારે એ યોગ્ય રીતે શ્વાસ લેવાની ક્રિયા નથી કરતો હોતો, ત્યારે શું થાય છે? તો કે ધીસ કેન રિઝલ્ટ, એનું પરિણામ આ પ્રકારે આવી શકે છે કે ઇન બોન્સ ઇન ધ સ્કલ, સ્કલનો મતલબ થાય આપણી ખોપરી. તો ખોપરીમાં રહેલા જે વિવિધ હાડકાઓ છે કે જેના વડે ખોપરી બનેલી છે, એ હાડકાઓ શું થાય છે? બિકમિંગ સ્લાઇટલી સ્ટક, સ્લાઇટલીનો મતલબ થાય થોડાક અથવા તો સેજ, અને સ્ટક એટલે કે ચોટી જવું. તો એ હાડકા છે કે જે નથી, અને એના કારણે શું થાય છે? તો કે હાડકાઓ એકબીજા સાથે ચોંટી જાય છે. સો ધેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, કે જેના કારણે આ જે ફ્લુઇડ છે, આ જે પ્રવાહી છે, એ યોગ્ય રીતે પરિભ્રમણ કરી શકતું નથી. આગળ વાત કરે છે કે ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સિસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. તો કે ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ એને પ્રભાવિત કરે છે ઇન અ પોઝિટિવ વે, હકારાત્મક રીતે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. જે ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ છે એ શું કરે છે? એક હકારાત્મક અસર અથવા તો જે પ્રતિભાવ છે એ આ જે ફ્લુઇડ છે એને આપે છે, અને એના કારણે શું થાય છે? જોજો, સમજો કે ઇટ કેન હેલ્પ્સ, એ આપણને મદદ કરી શકે છે. કામ યોર નર્વ સિસ્ટમ, નર્વ સિસ્ટમનો મતલબ થાય ચેતાતંત્ર. આપણું જે ચેતાતંત્ર છે એને શાંત કર, સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક. સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એકનો મતલબ થાય સ્ટ્રેસને કારણે ઇન્ડ્યુસ થવું એટલે કે ઉત્પન્ન થવું, અને સ્ટમક એક એટલે કે પેટનો દુખાવો. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું થતું હોય છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તણાવ અથવા તો ચિંતાગ્રસ્ત હોય છે ત્યારે એ જે ખોરાક લે છે એનું યોગ્ય રીતે પાચન થઈ શકતું નથી, બીકોઝ ઓફ તણાવ. એટલે કે જે ટેન્શન છે, તણાવ છે, એના કારણે યોગ્ય રીતે પાચન થઈ શકતું નથી. એના કારણે પણ શું થતું હોય છે કે ઘણી વખત
જે તે વ્યક્તિને પેટનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે, તો આ ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝથી એવી રીતે તણાવના કારણે ઉત્પન્ન થયેલો છે પેટનો દુખાવો, બીજી કોઈ રીતે દુખતું હોય તો એ નહીં, પરંતુ તણાવના કારણે જો દુખાવો ઉત્પન્ન થયેલો હોય તો એ પણ દૂર થાય છે. અને વધુમાં કહે છે, એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને વધુમાં શું કરે છે, હેલ્પ કરે છે, મદદ કરે છે યુ એટલે કે તમને થિંક પ્રોપરલી, સોરી ક્લિયરલી, તમે યોગ્ય રીતે સ્પષ્ટ રીતે વિચારી શકો, તમારા મનમાં આડાઅવળા બીજા વિચારો ન આવે એવી રીતે વિચારવામાં પણ તમને મદદ કરતા છે. હવે કસરતની વાત કરીએ કે આ કસરત કેવી રીતે કરવાની હોય છે, તો કહે છે, પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્બ્સ ઓન ધ ટોપ ઓફ યોર હેડ સો ધેટ લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ફ્રન્ટ. શું કહે છે, પ્લેસ યોર હેન્ડ્સ એટલે કે જે તમારા હાથ છે એને તમારે મૂકવાના છે, વિથ યોર ફિંગર્સ એટલે કે તમારી આંગળીઓ વડે, લાઈક કોમ્બ્સ એટલે કે બરાબર સમજો, તમારા જે હાથ છે એમાં રહેલી જે આંગળીઓ છે એનો તમારે એક કોમ્બ, કોમ્બનો મતલબ થાય કાંસકો અથવા દાંતિયો, એવી રીતે એનો ઉપયોગ કરીને તમારા હાથને પ્લેસ એટલે કે રાખવાના છે ઓન ધ ટોપ ઓફ યોર હેડ, તમારું જે મસ્તિષ્ક છે, તમારું જે માથું કહી શકાય, એના ઉપર તમારે આ બંને હાથને મૂકવાના છે. કેવી રીતે, જો સમજાવે છે બરાબર, કે સો ધેટ લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ફ્રન્ટ. લિટલ ફિંગરનો મતલબ થાય ટચલી આંગળી, તમારા બંને હાથની જે ટચલી આંગળી છે એ ટચિંગ એટલે કે સ્પર્શતી હોય યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ, જ્યાંથી આપણા કપાળ એટલે કે ફ્રન્ટનો ભાગ છે ત્યાંથી જે વાળ ઉગવાની શરૂઆત થયેલી હોય એટલે જે લાઇનિંગ છે એ લાઇનિંગમાં તમારી ટચલી આંગળી સ્પર્શતી હોય એવી રીતે તમારે બંને હાથને રાખવાના છે. ટૂંકમાં જો સમજીએ તો મસ્તિષ્કનો જે ભાગ છે એમાં વચ્ચે આપણે કહી શકીએ કે જે તેરે નામની પાથી પાડેલી હોય, એ પાથી પાડેલો જે ભાગ છે એમાં તમારે પોતાના બંને બાજુ એથી હાથ એવી રીતે મૂકવાના છે કે તમારી ટચલી આંગળી છે એ કપાળના ભાગમાં જ્યાંથી વાળ ઉગવાની શરૂઆત થયેલી છે ત્યાં સ્પર્શતી હોય. આગળ કહે છે, ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન. શું કહે છે, ફર્મલી પ્રેસ, ફર્મલી એટલે કે આમ દ્રઢતાપૂર્વક, દ્રઢતાપૂર્વક એટલે આપણે અહીંયા સમજવાનું છે કે થોડોક ભાર દઈને જે તમે હાથને મસ્તિષ્ક ઉપર રાખવાની શરૂઆત કરી છે એટલે કે આપણે વચ્ચે સેન્ટરમાં પાથી પાડેલી હોય અને બંને બાજુ જેવી રીતે વાળ આપણે ડિવાઈડ કરીએ છીએ એવી રીતે હવે તમારે પોતાના વાળને સેન્ટરમાં જે પાથી પાડેલી છે ત્યાં રાખવાના છે, આંગળીઓને કાંસકા તરીકે ઉપયોગ કરવાનો છે, અને શું કરવાનું છે પહેલા કે ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કલ, તમારો જે ઉપરનો મસ્તિષ્કનો ઉપરનો જે ભાગ છે એના ઉપર તમારે થોડુંક દબાણ આપવાનું છે, થોડોક ભાર દેવાનો છે, એન્ડ અને પુલ યોર ફિંગર્સ અવે, હવે શું કરવાનું છે, પુલ એટલે કે ખેંચો, યોર ફિંગર્સ એટલે કે તમારી આંગળીઓને અવે ફ્રોમ ધ મિડ લાઇન, જેમ વચ્ચેનો ભાગ મસ્તિષ્કનો જે વચ્ચે પાથી પાડવાની વાત આવે છે એવી રીતે ત્યાં જે હાથ રાખેલા છે એને હવે શું કરવાનું છે, તમારે બંને સાઈડ આંગળીઓથી ખેંચવાનું છે. કોમ્બિંગ આઉટવર્ડ્સ, પણ કેવી રીતે, જાણે વચ્ચેના ભાગમાંથી તમે બંને સાઈડ કાન તરફ તમે દાંતિયાથી અથવા તો કાંસકાથી જે વાળ ઓરાવાની ક્રિયા કરો છો એવી રીતે તમારે બંને સાઈડ શું કરવાનું છે, બંને હાથ વડે કહે છે, નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિડ્યોર. હવે શું કરવાનું છે કે સર્વપ્રથમ જ્યારે તમે આ કસરત કરવાની શરૂઆત કરીને હાથ તમે રાખવાનું વાત કરે છે ત્યારે ટચલી આંગળી આપણી જે હેરલાઇન છે એને ટચ કરતી હોય એવી રીતે રાખવાની હતી. હવે શું કરવાનું છે કે જે આપણા મસ્તિષ્કનો ઉપરના ભાગ, ઉપરના તરફનો ભાગ છે કે જે આપણે તાળવું કહી શકીએ,
એ ઉપર તરફ તમારે હવે પોતાના હાથ રાખવાના છે. ઇન ધ સેમ વે કે જે આગળની પ્રોસેસ આપણે કરી એવી જ રીતે અત્યારે પણ હવે તમારે પણ થોડાક ઉપરના ભાગે, એમ કપાળથી સહેજ ઉપર હતું એને બદલે હવે થોડુંક વધારે ઉપરના ભાગે તમારે આ હાથ રાખવાના છે. એન્ડ રિપીટ ધ પ્રોસિડ્યોર, અને આ જે પ્રોસેસ અથવા તો જે આ પ્રક્રિયા હતી ખેંચવાની, એક પ્રક્રિયા હવે તમારે પાછી કરવાની છે, રિપીટ કરવાની છે. ત્રીજો મુદ્દો છે, નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિડ્યોર. ત્રીજા મુદ્દામાં શું કહે છે? નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક, એટલે કે જે હવે હાથ મસ્તિષ્ક ઉપર રાખવાની ક્રિયા છે એને હવે તમારે વધારે પાછળ તરફ લઈ જવાની છે, એટલે કે મસ્તિષ્કના પાછળના ભાગ તરફ તમારે લઈ જવાના છે હાથને. ઓન યોર હેડ એટલે કે તમારા મસ્તિષ્ક ઉપર, યોર એટલે કે હવે જે મુગટ અથવા તો જે ક્રાઉન કહી શકાય એ મસ્તિષ્ક ઉપર જ્યાં રહેલો હોય છે આમ ચારે તરફ, એન્ડ રિપીટ ધ પ્રોસિડ્યોર, અને જે આગળ કરેલી જે પ્રક્રિયા છે ખેંચવાની, કાંસકાની જેમ આપણી આંગળીઓને ખેંચવાની, એ પ્રક્રિયા હવે તમારે ફરીથી કરવાની છે. હવે છેલ્લી કસરત છે, મેન્ટલ ક્વિક ફિક્સિસ. મેન્ટલ એટલે કે જે આપણી માનસિક સ્થિતિ છે તણાવગ્રસ્ત, એને ક્વિક ફિક્સ ઝડપથી કેવી રીતે દૂર કરી શકાય એને લગતી વિવિધ કસરતોનો સમૂહ આપણને આ છેલ્લી કસરત છેલ્લી એક્સરસાઇઝમાં બતાવવામાં આવેલું છે. પહેલો મુદ્દો જોઈએ આપણે, પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. શું કહે છે પહેલી કસરત? પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક, કોઈ એવું મનગમતું સંગીત કે જે તમને ખૂબ જ ગમતું હોય, ખૂબ જ પસંદ હોય, તો કે ડાન્સ કરવાનો છે. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝિસ ધ રાઇટ સાઈડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે ધીસ ક્રિએટિવિટી એટલે કે કોઈ એક એકલવાયા રૂમમાં સંગીત શરૂ કરીને એકલા એકલા જે ડાન્સ કરવાની ક્રિયા છે, તો ધીસ ક્રિએટિવ એક્ટિવિટી આ પ્રકારની ક્રિયા શું કરે છે? એક્સરસાઇઝિસ એટલે કે આ પ્રકારની જે એક્સરસાઇઝ છે, આ પ્રકારની જે કસરત છે, એ આપણા મગજને કસરત પૂરી પાડે છે. ધ રાઇટ સાઈડ ઓફ ધ બ્રેઇન એટલે આપણા મગજનો જે રાઇટ સાઈડ એટલે કે જમણી બાજુનો જે ભાગ છે એને કસરત પૂરી પાડે છે. એન્ડ હેલ્પ્સ એને મદદ કરે છે, રીબેલેન્સ યોર બ્રેઇન અને તમારું જે બ્રેઇન મગજ છે એને પુનઃ સંતુલિત કરવામાં આપણને મદદરૂપ થાય છે. બીજું છે, ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. હવે બીજી કસરત છે, શું છે એમાં? ગેટ અ ફિશ ટેન્ક, ગેટ એટલે કે લઈ આવો અથવા તો મેળવો. અ ફિશ ટેન્ક, એક ફિશ ટેન્કનો મતલબ થાય માછલી ઘર. તો આપણે ક્યાંય સ્પેશિયલ માછલી ઘર લેવા જવાની કંઈ જરૂરિયાત નથી, પરંતુ કોઈ એક મોટું કાચનું બાઉલ છે એની અંદર કોઈ એક માછલી રહેલી હોય એવી રીતનું પણ ચાલે. તો ગેટ અ ફિશ ટેન્ક, એક માછલી ઘર લો એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી, અને વોચ કરો તમારે એ જે ફિશ ટેન્ક છે એની માછલી ઘરની અંદર રહેલા પાણીમાં જે સાહજિકતાથી જે રીતે પોતે તરી રહી હોય એ ક્રિયાને તમારે નિહાળવાની છે. ધીસ અલાઉઝ યોર બ્રેઇન ઓર માઇન્ડ ટુ કામ ડાઉન. એ ક્રિયા તમે માછલીને
પોતાની રીતે એકદમ પોતાની મસ્તીમાં જે તરતી જોવાની ક્રિયા કરો છો એના લીધે શું થશે, ધીસ અલાવ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, એ તમારા મગજને શાંત કરવાની કોશિશ કરશે એટલે કે શાંતિ આપશે. ત્રીજી કસરત છે, રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. શું કહે છે કે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. ઘણી વખત માણસ છે એની મનમાં રહેલી જે તકલીફો અથવા તો જે વરીઝ એટલે કે ચિંતાઓ છે એ ઘણી વખત બીજાને કહી શકતો નથી, શેર નથી કરી શકતો, કે જેના લીધે તણાવ વધારે ઉત્પન્ન થતો હોય છે અથવા તો એ સ્થિતિમાંથી એ ઝડપથી બહાર નથી નીકળી શકતો. તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું છે કે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, તમારા મનમાં રહેલી જેટલી પણ ચિંતાઓ અથવા તો જે કંઈ પણ તકલીફો છે એને તમારે રાઇટ ડાઉન કરવાની છે, એટલે કે લખી નાખવાની છે. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર માઇન્ડ. અને આ જે લખવાની ક્રિયા, કોઈ એક કાગળ ઉપર તમે તમારી બધી જ ચિંતાઓ લખી નાખો છો પેન વડે, આ જે કાગળ ઉપર લખવાની જે ક્રિયા છે એ શું કરશે, તમારા મનમાં રહેલી જે ચિંતાઓ છે, તમારા મસ્તિષ્કમાં રહેલી જે તણાવગ્રસ્ત સ્થિતિ છે એને શું કરશે, તો કે તમે પેપર ઉપર બહાર કાઢી શકશો અને એના લીધે તમે થોડીક હળવાશ અનુભવી શકશો. આગળ કહે છે, ગેટ આઉટ ઇનટુ નેચર એન્ડ વોક. ગેટ આઉટ એટલે કે બહાર નીકળો. બહાર નીકળો એટલે આપણે કોઈને ખીજાઈને બહાર નીકળવાનું છે એવી રીતે નથી કહેતા, પરંતુ બહાર નીકળો. તમે જે સિચ્યુએશન પરિસ્થિતિમાં છો અથવા તો ઘરમાં છો એમાંથી બહાર નીકળો એન્ડ વોક ઇનટુ નેચર. એટલે કે વોક એટલે કે ચાલવાની ક્રિયા કરો, પરંતુ ક્યાં, નેચર એટલે કે કુદરતના ખોળે. ઘરમાં બેસી રહેવાથી, કોઈ એકને એક જગ્યાએ રહેવાથી ઘણી વખત તણાવની સ્થિતિમાંથી તમે બહાર નથી નીકળી શકતા, તો તમારે શું કરવું જોઈએ કે કુદરતના ખોળે બહાર નીકળો અને ટહેલો. વોક કરવો એટલે કે ટહેલવું. જે કુદરત છે, કુદરતના જે સરસ મજાના સર્જન છે, વૃક્ષો છે, પશુ પક્ષી છે વગેરેને નિહાળો, અને આ ક્રિયા કરવાને કારણે શું થશે, તો કે તમારા મગજમાં એક પ્રકારની શાંતિનો તમે અનુભવ કરી શકશો. આગળ કહે છે, કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો. જો શું કહે છે કે કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરો, તમારું જે મન છે, તમારા જે વિચારો છે એને એ તરફ રાખો કે વોટ ઇઝ રાઇટ નાઉ, અત્યારે શું થઈ રહ્યું છે, અત્યારે શું પરિસ્થિતિ છે, માત્ર તમારે એના વિશે જ વિચારવાનું છે, રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો, આવતીકાલે સવારે શું થવાનું છે એના વિશે તમારે અત્યારથી વિચારવાનું નથી. એટલે કે આવતીકાલે શું થશે એના વિચાર કે એના ડરમાં અત્યારે તમારે તમારા મનના વિચારોને રાખવાના નથી, પરંતુ અત્યારે શું થાય છે, શું બની રહ્યું છે એના ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. બીજું શું કહે છે કે તમે આ પ્રકારની ક્રિયા પણ કરી શકો કે સિંગ ઇન ધ બાથ, તમે સ્નાન કરતી વખતે ગીત ગાવાની ક્રિયા પણ કરી શકો છો. એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ, અને જે શેમ્પૂની બોટલ છે એને યુઝ કરી શકો છો, ઉપયોગ કરી શકો છો એઝ અ માઇક્રોફોન, એટલે કે માઇક્રોફોન તરીકે. તો નાહતી વખતે શેમ્પૂની બોટલને માઇક્રોફોન સમજીને તમે ગીત ગાવાની ક્રિયા જે કરો છો, આ પ્રક્રિયાથી પણ શું થઈ શકે છે, તો કે તમારા મનને હળવાશ અનુભવાઈ શકે છે અને તમારું જે તણાવગ્રસ્ત મન છે એમાં તમને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. આગળ કહે છે, નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. શું કહે છે, નોબડી ઇઝ પરફેક્ટ. આખા વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી, એટલે કે સંપૂર્ણ નથી. કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે સંપૂર્ણ હોય, એટલે કે પૂર્ણ હોય, મતલબ કે જેની અંદર કોઈ પણ પ્રકારની ખામી અથવા તો ભૂલ એની અંદર ન જોવા મળે એવો કોઈ પણ વ્યક્તિ નથી હોતો.
અને કહે છે હુ વોન્ટ્સ ટુ બી નો બડી, અને આ જે નો બડી બનવાની ક્રિયા છે એ કોણે નથી બનવું. એટલે કે મિસ્ટેક્સ આર ઓકે, આપણે જે ભૂલ કરીએ છીએ અથવા તો કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે છે એ ઓકે છે, એ બરાબર છે. કેમ કે એક કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. માણસ છે, ભૂલ કરે, કોઈ ક્રિયા કરો છો તો ભૂલ થાય છે. તમે કોઈ પણ ક્રિયા કરતા જ નથી, તમે કંઈ કામ જ નથી કરતા, તો સ્વાભાવિક છે કોઈ પણ ભૂલ થવાની શક્યતા છે જ નહીં. તો શું કહે છે કે ભૂલો તો સ્વાભાવિક છે, કોઈ પણ મનુષ્યથી ભૂલ તો થતી જ હોય છે, અને કોઈ પણ વ્યક્તિ એવો નથી હોતો કે જેનાથી ભૂલ ન થતી હોય અને ન થઈ હોય. આગળ કહે છે ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. જો સૌથી મહત્વની વાત કરે છે કે ડિલીટ ધ ફ્રેઝ, ડિલીટ કરો એટલે કે અટકાવી દો, એને દૂર કરી નાખો. ધ ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહને આઈ કાન્ટ, આઈ કાન્ટ નામનો જે શબ્દ સમૂહ છે એને ડિલીટ કરી નાખો ફ્રોમ યોર વોકેબ્યુલરી. તમારી પોતાની જે શબ્દ ભંડોળ છે એની અંદરથી આઈ કાન્ટ નામના શબ્દને દૂર કરી નાખો. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂઝ ઓફ પોસિબલ સિચ્યુએશન. આઈ કાન્ટ એટલે કે હું કરી શકીશ નહીં. ઘણી વખત આપણા સાથે એવી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે કે આપણને કોઈ કામ સોંપવામાં આવે છે તો આપણને અંદરથી એક પ્રકારની ગભરામણ થતી હોય છે કે હું કેવી રીતે કરી શકીશ, આ વસ્તુ તો કે મારાથી નહીં થાય, ફલાણી વસ્તુ તો કે મારાથી નહીં થાય. તો આ નહીં થાય, હું નહીં કરી શકું, એ નામનો જે ફ્રેઝ, એ જે શબ્દ સમૂહ છે એને તમે તમારી શબ્દ ભંડોળમાંથી કાઢી નાખો. કારણ કે ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, એ રચનાત્મક નથી. કેમ કે એનાથી તમને સારા વિચારો પ્રાપ્ત થતા નથી, કોઈ વસ્તુ નવી કરી શકો છો એની પ્રેરણા તમને એમાંથી નથી મળતી. એન્ડ બ્લોક્સ યોર વ્યૂઝ ઓફ પોસિબલ સિચ્યુએશન, અને જે કોઈ પણ સોલ્યુશન એટલે કે જે કંઈ પણ આપણે ઉકેલ સમસ્યાઓનો લાવવાનો છે એને આ શબ્દ બ્લોક કરી દે છે. મતલબ કે કોઈક તમને કામ સોંપવામાં આવેલું છે કે જે ખરેખર મુશ્કેલ છે, પરંતુ તમે જો એમ વિચારશો કે આઈ કાન્ટ, હું નહીં કરી શકું, મારાથી કેમ થશે, તો આનાથી શું થશે, એ કામ કરવા માટેની જે ઉર્જા કે જે પ્રેરણા છે એને પણ તમે અટકાવો છો, અને એ કામ કેવી રીતે થઈ શકે, એનું સોલ્યુશન કેવી રીતે નીકળી શકે એને લગતા જે વ્યૂઝ એટલે કે વિચારો છે એને પણ શું થાય છે, તો કે આવી રીતનો શબ્દ તમારા વિચારોને અટકાવે છે. અને આગળ કહે છે રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. બીજી એક ક્રિયા કરવાનું કહે છે કે રાઇટ અ ફ્યુ લાઇન્સ, કેટલીક લીટી લખો વિથ યોર અધર હેન્ડ, એટલે કે તમારા બીજા હાથ વડે. મતલબ કે તમે જમણા હાથે લખી શકતા હો કે ડાબા હાથે લખી શકતા હોય, એના ઓપોઝિટ એટલે કે એના વિરુદ્ધ હાથ વડે તમારે થોડીક લાઇન, થોડીક લીટી લખવાની કોશિશ કરવાની છે. જો તમે જમણા હાથે લખતા હોય તો તમારે ડાબા હાથનો ઉપયોગ કરીને થોડીક લાઇન લખવાની કોશિશ કરવાની છે. ધીસ રીબેલેન્સીસ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેઇન. ધીસ એટલે કે આ ક્રિયા, તમે જમણો હાથ સૌથી વધારે ઉપયોગ કરો છો અથવા તો ડાબો હાથ સૌથી વધારે ઉપયોગ કરો છો કોઈ પણ ક્રિયા માટે, એ લખવાની, ખાવાની, કોઈ પણ ક્રિયા માટે. હવે તમારે શું કરવાનું છે, તો કે જે હાથનો ઉપયોગ કરો છો એના વિરુદ્ધ હાથ વડે આ લખવાની ક્રિયા કરો છો, તો એનાથી શું થશે, જોજો કે ધીસ રીબેલેન્સીસ, આવી રીતે વિરુદ્ધ હાથ વડે લખવાની ક્રિયાથી રીબેલેન્સ થશે, પુનઃ સંતુલન આવશે. ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેઇન, આપણું જે મન છે, આપણું જે મગજ છે કે જેની અંદર બે ધ્રુવ આવેલા છે, હેમિસ્ફિયરનો મતલબ થાય ધ્રુવ, જે બે ધ્રુવો આવેલા છે એમાં એક બાજુ વધારે કામ અને બીજી બાજુ ઓછું કામ, આવી રીતની પ્રોસેસ જો આપણે ટૂંકમાં સમજીએ તો થતી હોય છે. એને બદલે હવે શું થશે, તો કે જો તમે જમણા હાથે લખો છો અને હવે તમે ડાબા હાથે લખવાની કોશિશ કરશો તો એનું તમે શું કરો છો, રીબેલેન્સ કરો છો, બંને ધ્રુવોને સંતુલિત કરો છો. અને છેલ્લે કહે છે એક્સપેક્ટ ટુ બી લકી. એક્સપેક્ટ કરો એટલે કે એવી ધારણા કરો, ટુ બી લકી એટલે કે નસીબદાર હોવાની, એવું સ્વીકારો, એ તમે ધારી લ્યો કે તમે નસીબદાર જ છો. કેમ,
તો કે ઘણી વખત આપણી પાસે રહેલી કેટલીક વસ્તુઓ એવી હોય છે કે એ તમને જે કુદરતે અથવા તો ભગવાને આપેલું છે એ તમારા નસીબે જ મળેલું છે. તમે નસીબદાર જ છો કે તમે જે કંઈ પણ વસ્તુઓ અત્યારે પોઝ કરો છો, એટલે કે તમે જે ધરાવો છો એ નસીબના કારણે તમને મળેલું છે. તમે ખુદ નસીબદાર જ છો એવું પણ તમારે સ્વીકારવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિવિધ પ્રકારની જે કસરતોની વાત હતી એ આપણે જોઈ, અને અહીંયા આપણો આ જે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ નામનો જે પાઠ છે એ પૂર્ણ થાય છે.